વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુલક્ષમાં આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનની વાત કરવાના છે અને ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એકમ કસોટી લેવાય છે એ એકમ કસોટી જે પચીસ સાત બે હજાર ચોવીસે લેવાની છે પ્રશ્ન બેંકના આધારે તો એને રિલેટેડ આપણે કુલ ગુણ પચીસનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિભાગ એથી શરૂઆત કરીએ તે પહેલાં તમે જે ધોરણ દસમાં ભણો છો તમને માટે ઓલ ધ બેસ્ટ બેસ્ટ લક કારણ કે બોર્ડની વિપરેશા અત્યારે શરૂ કરીશું ત્યારે આપણે બોર્ડમાં માર્ક્સ મેળવી શકીશું નીચે આપેલા પ્રશ્નના માટેના વિકલ્પ પસંદ કરીને આપણે લખવાના છે તો લખીએ આપણે નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો તો નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન જોઈએ તો અહીંયા સી ઓ એચ માંથી કોપર અને એસ બને છે તો આપેલા તમામ વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે ને એસ ટુનું ઓક્સિડેશન થયું પણ કહેવાય અને સીયુનું ઓક્સિડેશન કરતા પણ કહેવામાં આવે છે નીચે પૈકી કયો પદાર્થ માંડ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી તો એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ કોણ નથી આપતું ચૂનો નથી આપતો આગળ જોઈએ તો વાત કરીએ મનુષ્યના મૂત્રપિંડ એ ખાદ્યગ્રાસ સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે તો મનુષ્યનું મૂત્રપિંડ છે એ ઉત્સર્જન સાથે સંકળાયેલા એક તંત્રનું નામ છે નીચેનામાંથી કોણ આહાર સોંગળાનું નિર્માણ કરે છે તો નીચેનામાંથી આહાર સોંગળાનું નિર્માણ કોઈ કરતું હોય તો ઘાસ બકરી અને માનવ કરે છે આગળ જોઈએ તો વિધાન ખરા છે કે ખોટા તેની વાત પૂછાઈ શકે છે કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડ છે ખરું છે એ તેવી જ રીતે આપણે જોઈએ તો

તપખીરિયા રંગની સિચિમાં ભરવામાં આવે છે તો સૂર્યપ્રકાશની હાજરીમાં એજિઓનોથ્રીનું વિઘટન થતું હોવાથી તેને તપખરીયા રંગની સૂચિમાં ભરવામાં આવે છે એસિડ વર્ષા કોને કહે છે જો જેમાં પીએચ એચ પાંચ પોઈન્ટ છ કરતા ઓછી હોય ત્યારે એને એસિડ વર્ષા કહેવામાં આવે છે બધી આર શૃંખલામાં ક્લોરોફિલ ધરાવતા સજીવોથી શા માટે શરૂ થાય છે તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકે છે આ કારણે નિવેશ તંત્રના પોષક સ્તરોમાં ઉત્સર્જન ઊર્જાનો પ્રવાહ ચાલુ રહે છે એટલે ક્લોરોફિલથી શરૂઆત થાય છે ખોરાકમાં પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે તો લાળરસ તમને બધાને ખબર છે એમાં એમાઈલેજ સ્ટાઇલિન ઉચ્ચર્ષક હોય છે તે ખોરાકમાં સ્ટાર્ચનું ચક્રમાં પાચન કરે છે લાળ રસમાં એમાઈલિજ એટલે સ્ટાર્ચમાંથી શું બને છે માલ્ટોજ બની શકે છે એટલા માટે તે ઉપયોગી છે નીચેના પ્રશ્નના કોઈપણ બે પ્રશ્નના પસંદ કરવાના છે તમારે સમતુલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ લખો તો સમતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ તમે જુઓ તો સમતુલિત રાસાયણિક સમીકરણ મદદથી પ્રક્રિયકો અને નિપોજોમાં કેટલોક મોલ છે તે જાણી શકાય છે પ્રક્રિયકોના કેટલાક જથ્થાઓ ક્રિયાઓમાં વપરાય છે નિપોજોમાંનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે પ્રક્રિયકો અને નિપોજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે આગળ જોઈએ તો એસિડ બેઝની સામાન્ય ગુણધર્મોની વાત કરીએ તો એસિડ તમે જુઓ તો સ્વાદે કેવા છે ખાટા હોય છે તે ભીના ભૂરા લિટમસ પેફરને લાલ બનાવે છે તે બેઝ સાથે પ્રક્રિયા કરી સાર અને પાણી બનાવે છે તે ધાતુ સાથે પ્રક્રિયા કરી એસ ટુ મુક્ત કરે છે બેઝના ગુંદરમાં બેઝ સ્વાદે તુરા છે તે ભીના લાલ લિટમસ પેફરને ભૂરું બનાવે છે અને તે એસિડ સાથે પ્રક્રિયા કરી સાર અને પાણી બનાવે છે આગળ જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ મનુષ્યના રુધિરનું બેવડું પરિવહનની વાક્યા આપો તે શા માટે જરૂરી છે મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે ત્યાંથી જમણા શેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર દાબા કર્ણકથી શેપક અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પાડવા બેવડું પરિવહન જરૂરી છે આવી જ રીતે બે પ્રશ્ન આપણે પસંદ કરીને લખવાના છે તો પહેલાં લખીએ આપણે તળાવના નિવસન તંત્રની સામાન્ય આર શૃંખલા જણાવો નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ સુર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે આમ પ્રથમ પોષક સ્તરે લીલી વનસ્પતિઓ પ્રાપ્ય સુર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી ખોરાકનું ઉત્પાદન કરે છે ઉપભોગી સજીવો ઉર્જાની જરૂરિયાત માટે અન્ય સજીવો કે તેમની નિપોજોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આવી જ રીતે તમે જુઓ તો આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે તો પિત્તરસમાં પિતસારોનું ચરબીના મોટા ગોળકોને વિખંડિત કરી નાના ગોળકોમાં રૂપાંતર કરે છે આ ક્રિયાને તલોદીકરણ કહે છે અને સ્વાદુ રસનો લાયપી તેલિત ચરબીનું પાચન કરે છે અને અંત આંતર રસનું લાઇપી ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસ્ટ્રોલમાં રૂપાંતર થાય છે આ પ્રક્રિયા ક્યાં થાય છે નાના આંતળામાં થાય છે અને સ્વસન અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે સમજાવવાનું છે તો ગ્લુકોઝ હોય ઓક્સિજનની આધી દહન થાય તો સીઓ ટુ એચ ટુ અને ઉર્જા મળે છે આમ શ્વસન એ ઉષ્માનું ક્ષેપક પ્રક્રિયા છે તે તમે સમજાવી શકો છો વિભાગ ડી હૃદયનું કાર્ય સમજાવવાનું છે આકૃતિ બતાવો તો વધારે સારું ભલે આમાં જરૂરી નથી લખ્યું પણ બતાવવી જોઈએ આ બંને શેપકોનું સંકોચન થતાં જમણા શેપકમાં યુક્ત રુધિર ફુફુસી દ્વારા ફેફસામાં પહોંચે છે જ્યારે ડાબા સેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ધમની તર માફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે આ હૃદયમાં લયબન સંકોચન અને શિથિલન દ્વારા રુધિરના વહનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે બરાબર આવી રીતે તમે નકામા કચરાના પ્રકારો પણ આપણે જણાવવાના છે અનૈચ્છિક બિન ઉપયોગી વધારેની વસ્તુ કે ઘરગથુર નકામી ચીજવસ્તુનો કચરો કહે છે ઘન કચરો રસોડાના કચરામાં શાકભાજી ફળ ચાલ અને હાડ હાડક્યા વગેરે ઉપરાંત ધાતુ કચરો કાચ પ્લાસ્ટિક પોલિથિનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે પ્રવાહી કચરો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન તેની હેરફેર સરળતાથી થાય છે વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે જે વિઘટણીય કચરો જે કચરો જેવી પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃત જૂવી ઓદારા ગુટ કરી કરી શકાય છે તેને જે વિઘટણીય કચરો કહે છે જેવી રીતના શાકભાજી ફળ અને કાગળ ઓકે કાચ પ્લાસ્ટિક પોલીથીન ધાતુ આ બધા કેવા છે જેવી કવિઘટણીય કચરાઓ છે તો આ તો તમારું સરસ એવું સોલ્યુશન વિજ્ઞાનનું આવી રીતના બીજા પણ જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો